જિલ્લાના પ્રાંતિજના વડવાસામાં કોબીજનું બિયારણ મિક્સ નીકળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, તેમજ 8 કરોડથી વધારેનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો ઉપર એક પછી એક આફતો જોવા મળી રહી છે. કમોસમી અતિવૃષ્ટિ, કોરોનામાં લોકડાઉન અને હવે કોબીજનું ભેળસેળ બિયારણ નીકળતા પ્રાંતિજના વડવાસાના ખેડૂતોને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેમાં ખેડૂતોને હાલ તો બિયારણ, ખેડ, દવા સહિતની મજૂરી સાથે મહેનત પણ આ ભેળસેળ બિયારણ નીકળતા માથે પડી છે અને આખા ખેતરોમાં ચારેય બાજુ ભેળસેળ બિયારણને લઈ ટાલા પડી ગયા છે અને જેને લઈને ખેડૂતોને હાલ તો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે 500 એકરમાં 17,500 પેકેટ જેની અંદાજે કિંમત કરોડો થાય છે અને હાલ ખેડૂતોના ખેતરોમાં માત્ર કોબીજની ખેતીમાં ટાલા જોવા મળી રહ્યા છે અને 50 દિવસ ઉપર થયા છતાંય ગર્ભ બનતો નથી, ત્યારે હાલ તો વેપારીઓને રજૂઆત બાદ વેપારીઓ દ્વારા કંપની ઉપર ઢોળી દેતા કંપનીએ પણ હાલ તો હાથ ઊંચા કર્યા હોય તેમ જણાય આવે છે. ત્યારે વડવાસામાં કોબીજ પકવતા ખેડૂતોને 8 કરોડથી પણ વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા અંગત રસ લઈને યોગ્ય તપાસ કરી આવા વેપારીઓ તથા કંપની ઉપર કોઈ એક્શન તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે નામધારી સીડ્સ કંપની દ્વારા નમતું જોખવામાં આવે છે કે પછી કંપની દ્વારા હાથ ઊંચા કરવામાં આવશે, એ તો હવે જોવું રહ્યું. પણ હાલ તો વડવાસાના ખેડૂતોને કરોડોનું નુકસાન થતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને બિયારણ દવા મંજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે, ત્યારે તંત્ર દ્વારા સત્વરે ભાગ લઈને ખેડૂતો તરફી રસ્તો કાઢવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. અમે નામધારી સીડનું બિયારણ આજુબાજુના મજરા, વડવાસા, તાજપુર બધા ગામોમાં વેચ્યું છે અને હાલ અમને ફરિયાદ મળી છે, ઘણા ખેડૂતો દ્વારા ફરિયાદ મળી છે, એટલે અમે તરત જ કંપનીને જાણ કરી છે કે ભાઈ આવી ફરિયાદ આવી છે, શું કરવાનું. એટલે કંપની પ્રતિનિધિએ અમને ફોન પર એવું જણાવ્યું છે કે કંપની ખેડૂત સાથે જ છે અને કંપની ટૂંક સમયમાં જ ખેડૂતોના ખેતરની મુલાકાત લેશે અને કંપનીમાં કોઈ પણ પ્રકારનું મતલબ પાક ન થાય તો કંપની જવાબદાર છે આના માટે, એવું કંપની પ્રતિનિધિએ વાત કરી છે અમને અને એ લોકો આવી અને વિઝિટ કરશે. કે અમે ડીલર નેટવર્કમાં આપેલું છે, હવે અમે કોઈ ડીલરને બિયારણ આપ્યું હોય માનો કે 5 કિલો, પણ એ ડીલરોએ વેચ્યું છે 15 કિલો, એટલે બાકીનું 10 કિલો બિયારણ ડીલરોએ બહારથી લાવીને પણ વેચ્યું છે જે પ્રોપર ચેનલમાંથી નથી આવેલું. એટલે આ પ્રશ્ન ક્યાંનો છે, બધા ડીલરો, બધા ડિસ્ટ્રીબ્યુટર અને કંપની, ખેડૂત બધા ઇન્વોલ્વ થઈ અને આનો સુખદ ઉકેલ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાંતિજમાં શિવશક્તિ સીડ્સ દવા બિયારણની દુકાનનો વેપાર કરું છું અને મેં નામધારી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કોબીજ 196 વેરાયટી વડવાસા ગામમાં 1,033 પેકેટ એટલે લગભગ 10 કિલો, 10.25 કિલો જેવી મેં વેચાણ કરેલ છે. નામધારી કંપનીનું 196 કોબીની જાત, જે દર સાલ જે આવતી ને એનાથી અલગ જ પડીકીમાં પરિણામ આપી દીધું છે 196 કહીને, અને એ માલની શોર્ટેજ છે એમ કહી કહેતા હતા. અને અત્યારે હાલ જ તમે જોઈ શકો છો કે જે અમુક છોડ, અમુક પેકેટ આવી ગયા છે અસલ ઓરિજિનલ, જે દર સાલ જે અમે વાવતા ને વર્ષો વર્ષ એ રહ્યો છે, અને જે નવું એમને બીજું કંઈક અભાડીને આપી દીધું છે ને એ આખું એક ડુપ્લિકેટ જ છે, એને છોડનો ગ્રોથ જ નહીં અને એને લકટીઓ થઈ જશે દડાને, દડો એને આવે એવી પોઝિશન જ નહીં, એ આખી અલગ જ વેરાયટી બીજી કોક આપી દીધી છે ફરીને. આમ 80-90 દિવસે 100 દિવસે અમે તૈયાર થઈ જતી હોય છે, પણ આજે નવી જે એમને ડુપ્લિકેટ જે કરીને આપ્યું છે એ તો એને તો દડો આવે એવી પોઝિશન જ નથી, એને લગભગ 50 દિવસ 60 દિવસ 40 દિવસ અલગ અલગ જ, હા, જેમ જેમ વાવેતર કર્યું હતું એમ અલગ અલગ સ બિયારણ નાખ્યું હતું. અમે 50 વીઘા છે, હા 50 વીઘા, એટલે અમારા બજાર ઉપર ભાવ હોય જનરલ, અત્યારે હાલ આજે કુબી 160 રૂપિયા વેચાણી બજારમાં, બરાબર અમારે 1,000 મણ કુબીનું વજન વીઘે નીકળે, એટલે એ પ્રમાણે જોઈએ તો અમારે ગણી લો એ તમે, હા 70-80 લાખની કુબી થાય અમારે. આ ભાવમાં હજુ તો અમારે હજુ 2 મહિના પછી થાય, એ વખતે બજાર જે હોય એ વખતે 200 રૂપિયા હોય, 300 રૂપિયા હોય, એ રીતનું અમારું નુકસાન જવાની છે.